અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી શક્તિ સ્કૂલમાં સિનિયર કેજીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષિકા દ્વારા માર મારવામાં આવ્યો હોવાની ઘટના બની છે। આ મામલે વાલીએ સ્કૂલમાં રજૂઆત કરી હતી, પરંતુ તેમનું સાંભળવામાં આવ્યું નહોતું, જેથી આજે ફરીથી વાલી દ્વારા સ્કૂલમાં જઈ અને રજૂઆત કરવામાં આવી હતી। વાલીએ આક્ષેપ કર્યો છે કે બાળકને લાકડીથી માર મારવામાં આવ્યો છે, જેનાથી તેનો પગ સોજી ગયો હતો અને આખી રાત તાવ પણ આવ્યો હતો। બાળકને આ રીતે માર મારતા આજે વાલી દ્વારા સ્કૂલમાં ટ્રસ્ટી અને પ્રિન્સિપાલને રજૂઆત કરવામાં આવી હતી। આ મામલે શક્તિ વિદ્યાલયના ટ્રસ્ટી માણેકલાલ પટેલે જણાવ્યું હતું કે સ્કૂલમાં માર મારવાની ઘટના બની હતી। સ્કૂલના સીસીટીવી ફૂટેજ જોતા તેમાં આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે, જેથી સ્કૂલના શિક્ષિકાને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી અમારા દ્વારા કરવામાં આવી છે। આજથી તેઓને સ્કૂલમાં હવે પ્રવેશ આપવામાં આવશે નહીં। ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તેના માટે તમામ શિક્ષકો સાથે વ્યક્તિગત મિટિંગ કર્યા બાદ હવે સૂચના આપવામાં આવી છે કે ભવિષ્યમાં આવી રીતે કોઈ વિદ્યાર્થી સાથે ઘટના ન બને। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો, ફરી મળ્યો નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને નવી નવી ખબર મળતી રહે।